સ્ટાર્ટ આ કામનું રેકર્ડ જોતા એ હકીકત નોંધવી જરૂરી છે કે આ કામે પ્રતિવાદીઓને સમન્સની બજવણી થતાં આ દાવામાં તેઓ હાજર થયેલ નથી અને પ્રતિવાદીઓ તરફથી કોઈ બચાવ પણ રજૂ થયેલો નથી કે આ કામે ખોડિયાર ટ્રાન્સપોર્ટ કે ન્યૂ ખોડિયાર ટ્રાન્સપોર્ટના સંચાલક કે માલિક હાલના પ્રતિવાદીઓ નથી કે દાવાવાળો વ્યવહાર પ્રતિવાદીઓ તથા વાદી સાથે ક્યારેય થયેલ પણ નથી કે આંખ 16 થી આંખ 20 સુધીના વાદીએ જે જણાવેલ ઇન્વોઇસ રજૂ કરેલા છે તેમાં જે અલગ અલગ વાહનોના નંબરો દર્શાવેલા છે તે પ્રતિવાદીઓની માલિકીના નથી અને વાદીએ જે ફ્યુલ ઉપરોક્ત પૂરું પાડેલ તે પ્રતિવાદીની સૂચના પ્રમાણે ભરી આપેલ નથી કે વાદીના ઉપરોક્ત ઇન્વોઇસની રકમ ચૂકવવા પ્રતિવાદીઓ કોઈપણ રીતે જવાબદાર નથી યા તો ઉપરોક્ત ઇન્વોઇસ મુજબનો માલ તેઓએ ખરીદેલો નથી એવો પ્રતિવાદીઓનો કોઈ બચાવ નથી કે ઉપરોક્ત ઇન્વોઇસમાં જે ફ્યુલ જે તે વાહનોમાં પૂરું પાડવામાં આવે તે ઇન્વોઇસની રકમ યા તો પ્રતિવાદીઓએ વાદીને ચૂકવી આપેલ છે અથવા તો આ દસ્તાવેજી પુરાવા વાદીએ ખોટા ઊભા કરેલા હોય તેવો પણ પ્રતિવાદીઓએ આ કામે હાજર રહી કોઈ બચાવ લીધેલ નથી કે તે પુરવાર કરેલ નથી પેરા સમગ્રપણે ઉપરોક્ત પુરાવો ધ્યાને લેતા એવું અવશ્ય કહી શકાય કે વાદીએ હાલનો દાવો દાવાની હકીકતે સંતોષકારક રીતે આંખ 13ના સરતપાસના સોગંદનામાંથી તથા આંખ 16 થી આંખ 29 સુધીના દસ્તાવેજી પુરાવા રજૂ કરીને પુરવાર કરેલા છે અને આ તમામ પુરાવા પ્રતિવાદીઓ તરફથી દાવાની સમગ્ર કાર્યવાહીમાં કોઈ પણ તબક્કે ખંડન કરેલ નથી તે સંજોગોમાં વાદીનો કેસ નહીં માનવાને કાયદામાં પણ કોઈ કારણ જણાતું નથી આમ રેકર્ડ પરના પુરાવાથી વાદી તરફથી દાવાવાળી રકમ રૂપિયા 1,35,572 પુરાનો ડીઝલનો જથ્થો પ્રતિવાદીઓએ તેમના વાહનોમાં તેમની સૂચના મુજબ વાદીએ ઉધાર પૂરો પાડેલ હતો જે અંગે આંક 28નું વાદીએ લેઝર એકાઉન્ટ પણ પ્રતિવાદીઓના નામનું નિભાવેલ છે અને આ રકમ જે વાદીને પ્રતિવાદીની વસૂલાતની બાકી પડી છે તે વાદીના કાયદેસરના લેણા છે આ રકમ વાદીને ચૂકવવા તેઓ કાયદેસર રીતે જવાબદાર છે એ હકીકત પણ સાબિત થાય છે કે આ લેણી રકમની ચૂકવણી કરી આપવા વાદીએ આ દાવો લાવતા પહેલાં પ્રતિવાદીઓને વખતો વખત જાણ અને સૂચના કરેલ હોવા છતાં પ્રતિવાદીઓ તરફથી વાદીને દાવામાં જણાવેલ રકમ આજ દિન સુધી ચૂકવી આપેલ નથી એ હકીકત આ બંને મુદ્દાઓનો મારો જવાબ તે રીતે હકારમાં આપું છું વાદીએ તેની લેણી રકમ રૂપિયા 1,35,572ની પ્રતિવાદી પાસેથી વસૂલવા દાવાની તારીખથી પ્રતિવાદી આ રકમ વસૂલ ન આપે ત્યાં સુધી વાર્ષિક 9%ના વ્યાજ તથા દાવાના ખર્ચ સહિતની દાદ માંગેલ છે વાદીએ દાવાના આંક 13ના સોગંદનામામાં પણ પ્રતિવાદીએ દાવાવાળી રકમ વાદીએ માગવા છતાં ચૂકવણી ન કરતા વાદીએ હાલનો દાવો લાવવાની ફરજ પડેલ છે તેવું જણાવેલ છે દાવાના કોઈપણ તબક્કે પ્રતિવાદીએ આ કાર્યવાહીમાં હાજર રહી તેનો ઇનકાર કરેલ નથી જેથી દાવાવાળી રકમ તથા દાવામાં વાદીને જે કાયદેસરનું ખર્ચ થયેલ છે તે રકમ પ્રતિવાદીઓ પાસેથી વાદી વસૂલ મેળવવા માટે કાયદેસર રીતે હકદાર ઠરે છે તેવું રેકર્ડ પરના પુરાવાથી અને કેસની હકીકતો અને સંજોગો જોતા જણાય છે સ્ટોપ